તો ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ પ્રધાનમંત્રી મોદી અને અમિત શાહના ગુજરાતના આંટા ફેરા વધી ગયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 2 ઓક્ટોબરના ગુજરાતની મુલાકાતે આવી શકે છે. તો ગાંધી જયંતિ પર પ્રધાનમંત્રી પોરબંદરની મુલાકાત લઈ શકે છે, સાથે જ પોરબંદરમાં લાખોની જનમેદનીને પણ સંબોધન કરી શકે છે. 2017 વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન મોદી આગામી સમયમાં ગુજરાતની મુલાકાત લે તેવી શક્યતા સેવાઈ રહી છે. તો બીજી તરફ ગાંધી જયંતિ 2 ઓક્ટોબરે આવી રહી છે, જેને લઈને વડાપ્રધાન મોદી પોરબંદરની પણ મુલાકાત લઈ શકે છે. ગાંધીની ભૂમિની મુલાકાત લઈ અને પોરબંદરના નાગરિકોને મોટી સંખ્યામાં જનમેદનીને તેઓ સંબોધન પણ કરી શકે છે. તો આગામી 4 સપ્ટેમ્બરે ગુજરાત કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે ચૂંટણીલક્ષી સંવાદ કરશે. આ રિવરફ્રન્ટ પરના ઇવેન્ટ સેન્ટરમાં કાર્યક્રમમાં રાહુલ ગાંધી હાજરી આપશે, જ્યાં તેઓ ઉદ્યોગપતિ અને વિવિધ સમાજના આગેવાનો સાથે મળશે. 2017 વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ અને કોંગ્રેસના હવે આલા નેતાઓ ગુજરાત ખાતે છે, ત્યારે રાહુલ ગાંધી પણ 4 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવશે અને રિવરફ્રન્ટ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વધુ માહિતી આપશે સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ. નરેન્દ્ર, આ સમગ્ર કાર્યક્રમનું કેવી રીતે આયોજન કરવામાં આવ્યું છે અને શું કાર્યક્રમની આગળની રણનીતિ રહેશે? જી, આગામી 4 તારીખે રાહુલ ગાંધી ગુજરાત આવ્યા છે અને એમનો એ એક દિવસનો પ્રવાસ છે, જેમાં લગભગ 11 થી 11:30 વાગે તેઓ હવાઈ માર્ગે ગુજરાત પહોંચશે. એરપોર્ટ પર એમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે અને ત્યારબાદ બપોરે લગભગ 1:30 થી 2 વાગ્યાનો જે કાર્યક્રમ છે કે જેની અંદર એક મુખ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. મુખ્ય કાર્યક્રમની અંદર કાર્યકર્તાઓને તેઓ સંબોધનાર છે, લોકો પણ ત્યાં હાજર રહેનાર છે. આ મુખ્ય કાર્યક્રમ રહેનારો છે અને એ સિવાય અન્ય 2 થી 3 કાર્યક્રમનું આયોજન કર્યું છે, જેની અંદર અલગ અલગ ડોમ ત્યાં બનાવવામાં આવ્યા છે. એમાં સૌ પ્રથમ તેઓ પ્રોફેશનલ્સને મળશે વિવિધ ક્ષેત્રના, એમની સાથે વાતચીત કરશે, શું સ્થિતિ છે, એમની શું સમસ્યાઓ છે એ બાબત પર ચર્ચા કરવામાં આવશે. આ બાદ વિવિધ સમાજના અગ્રણીઓ, એનજીઓ સહિતના જે સામાજિક સંસ્થા સાથે સંકળાયેલા લોકો છે એમને તેઓ મળનાર છે અને આ બાદ મીડિયાને પણ તેઓ મળનાર છે. એટલે મુખ્ય એક કાર્યક્રમ સિવાય બીજા 3 કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ખૂબ મહત્વના કાર્યક્રમ તરીકે આને જોવામાં આવી રહ્યો છે, કારણ કે કાર્યકર્તાઓને પણ સંબોધનાર છે. રાજ્યસભાની ચૂંટણી બાદ કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસમાં એક નવો પ્રાણ ફૂંકાયો છે અને ત્યારબાદ જે એક દિગ્ગજ નેતા છે રાહુલ ગાંધી એ પહોંચી રહ્યા છે, ત્યારે આગામી ચૂંટણીને લઈને કોંગ્રેસના કાર્યકર્તાઓ વધારે સક્રિય બને અને વધારે આત્મવિશ્વાસ સાથે લોકો વચમાં જાય અને પ્રજા કોંગ્રેસ માટે મત માંગી શકે એ માટે આ મહત્વનો એક ચૂંટણીલક્ષી કાર્યક્રમ માનવામાં આવી રહ્યો છે. જી નરેન્દ્ર, માહિતી આપવા બદલ આપનો આભાર.